રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર, ગરમીથી રાહત મેળવવા વોટર પાર્કમાં લોકોની ઉમટી ભીડ. ભરૂચમાં પોલીસ જાસૂસી કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો. એક વર્ષથી ફરાર વડોદરાના પરેશ નામના આરોપીને એસએમસીની ટીમે દમણના બારમાંથી ઝડપ્યો. બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે શાબ્દિક જંગ. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કહ્યું, કોંગ્રેસના ઉમેદવાર જાતિવાદ પર લડી રહ્યા છે ચૂંટણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર પ્રચંડ પ્રહાર. સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું, કોંગ્રેસે કચ્છથી ઉદ્વીપને છોડી દીધું હતું, ક્યારે વિશ્વાસ ન કરી શકાય. ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનનો દિલ્હીથી હુંકાર. રામલીલા મેદાનમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એક મંચ પર. તાનાશાહી કે ખિલાફ અબ કી બાર ભાજપા કડી પર. લાલકૃષ્ણ અડવાણી ભારત રત્નથી સન્માનિત. રાષ્ટ્રપતિ અડવાણીના નિવાસસ્થાને જઈને સન્માન કર્યું. પીએમ મોદી અમિત શાહને જેપી નડ્ડા રહ્યા ઉપસ્થિત.